તહેવાર પ્રસંગોમાં કે પછી સવારના નાસ્તામાં ઢોકળા તો દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે આજે આપણે દાળ ચોખાના પરફેક્ટ માપ સાથે એકદમ પોચા રૂ જેવા અને ટેસ્ટી ઢોકળા બનાવશું ઢોકળા બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ દાળ ચોખાનું રાખ્યો હોય તો તમારા ઢોકળા પણ એકદમ સરસ સ્વાદિષ્ટ બનશે આ સિવાય મેં વધેલા ભાતના ઢોકળા અને સેન્ડવિચ ઢોકળાની રેસીપી પણ ચેનલ પર અપલોડ કરી છે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો બનાવીએ ખાટા ઢોકળા ઢોકળા બનાવવા માટે મેં અહીંયા ટુ થર્ડ કપ જેટલા ચોખા લીધા છે ચોખા તમારે ખીચડીના વાપરવાના હવે આપણે જેટલા ચોખા લીધા હોય તેનાથી અડધી આપણે દાળ ઉમેરવાની છે મેં અહીંયા અડધો કપ જેટલી ચણાની દાળ લીધી છે હવે ઢોકળાને એકદમ સરસ પોચા બનાવવા માટે જેટલી આપણે ચણાની દાળ લીધી એટલી જ આપણે અડદની દાળ લેશું ઢોકળામાં ચોખાનું માપ થોડુંક વધારે રાખવાનું અને આ બંને દાળનું પ્રમાણ ઓછું રાખવાનું હવે આ ત્રણેય વસ્તુને બેથી ત્રણ વાર પાણીથી ધોઈ અને આપણે ચોખ્ખું પાણી ઉમેરી અને બેથી ત્રણ કલાક માટે પલળવા દઈએ ઘણા લોકો આ ઢોકળામાં મગની દાળ પણ ઉમેરતા હોય છે પણ મગની દાળ ઉમેર્યા વગર આ ઢોકળા એકદમ સરસ ટેસ્ટી બને છે બેથી ત્રણ કલાક પછી આપણે દાળ અને ચોખા એકદમ સરસ ફૂલી અને ઉપર આવી ગયા છે આપણે દાળને તોડીએ તો સરસ રીતે તૂટી જાય છે તો આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને તેની પેસ્ટ કરી લઈએ આપણે ખાટા ઢોકળા બનાવવાના છે એટલે દાળ અને ચોખાની સાથે આપણે તેમાં થોડીક ખાટી છાશ ઉમેરવાની છે તમારી પાસે ખાટી છાશ ન હોય તો ખાટી દહીં કે લીંબુ ઉમેરી શકાય દાળ અને ચોખા વટાય એ પ્રમાણે આપણે થોડીક છાશ ઉમેરવાની આ રીતની પેસ્ટ મેં કરી લીધી છે હવે આ જ રીતે બધા જ દાળ અને ચોખાને આપણે વાટી અને એક વાસણમાં કાઢી લેવાના દાળ અને ચોખાની આ રીતે બધી જ પેસ્ટ કરી એકવાર મિક્સ કરી લેવાની પછી આપણે તેને ઢાંકી અને આથો લાવવા માટે મૂકી દેવાની છે છ થી સાત કલાક સુધી આપણે તેને ઢાંકી અને ગરમ જગ્યા પર મૂકી દેવાની જેથી સરસ રીતે આથો આવી જાય જો તમારે થોડીવાર માટે તડકામાં મૂકવી હોય તો તડકામાં મૂકશો તો જલ્દીથી આથો આવી જશે ઢોકળા તમારે સવારના નાસ્તામાં બનાવવા હોય તો આગલા દિવસે સાંજે તમારે દાળ અને ચોખાને પલાળી દેવાના રાતે તમારે તેને પીસી અને ઢાંકી અને છથી સાત કલાક માટે મૂકી દેવાના આખી રાતમાં એકદમ સરસ રીતે આ રીતનો આથો આવી જશે હવે સરસ રીતે આથો આવી ગયો છે તો તેમાં એક ચમચી જેટલી આદુ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ અડધી ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરીએ લસણથી એકદમ સરસ ટેસ્ટ આવશે અડધી ચમચીથી ઓછી હળદર ઉમેરી દઈએ હળદરનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું આપણે સોડા ઉમેરશું એટલે હળદર વધારે હશે તો ઢોકળા લાલ થઈ જશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે બે ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે તેલ ઉમેરવાથી ઢોકળામાં એકદમ સરસ સાઇન આવશે હવે આ બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લેવાની તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો ઉમેરી શકાય પણ અત્યારે મેં લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે એટલે લાલ મરચું નથી ઉમેરતી હવે આપણું ઢોકળા માટેનું ખીરું બનીને તૈયાર છે જ્યારે તમારે ઢોકળા બનાવવાના હોય ત્યારે તમારે સોડા ઉમેરી અને ઢોકળા બનાવવાના ઢોકળાની પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે જેથી ઢોકળા નીચેથી એકદમ સરસ રીતે અલગ થઈ જાય હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તેમાં અડધી ચમચીથી પણ ઓછો આપણે ખાવાનો સોડા ઉમેરી દઈએ તમારી પાસે ઇનો ફ્રૂટ સોલ્ટ હોય તો તે પણ ઉમેરી શકાય સોડા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે ઢોકળાની થાળીમાં આ રીતે થોડુંક બેટર ઉમેરી દેવાનું થાળીમાં થોડુંક બેટર ઉમેરી અને આ રીતે ચારે બાજુએ ફેલાવી દેવાનું તમારે જે રીતે જાડા કે પતલા ઢોકળા બનાવવા હોય એ પ્રમાણે બેટર ઉમેરવાનું એક થાળીની ઉપર હું આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરું છું ઢોકળિયામાં પાણી ગરમ થાય એટલે આ રીતે બંને થાળી ઢોકળાની મૂકી દેવાની હવે તેના પર ઢાંકી અને હાઈ ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે આપણે થવા દઈએ દસ મિનિટ પછી આપણે ચેક કરીએ તો આપણે પહેલાં ચાકુ ઉમેરીએ અને ઢોકળાને ચેક કરી લેવાનું ઢોકળાની અંદર આ રીતે ચાકુ ઉમેરીએ તો ચાકુ એકદમ ક્લીન નીકળે છે એટલે આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે ઢોકળાની પ્લેટને આપણે બહાર કાઢી લઈએ બંને ઢોકળાની પ્લેટ થોડીક ઠંડી થાય એના પછી આ રીતે ટુકડા કરી લઈએ ગરમા ગરમ ઢોકળાને તમે લસણની તીખી ચટણી કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી અને સિંગ તેલની સાથે સર્વ કરશો તો એકદમ સરસ ટેસ્ટી લાગશે ઢોકળા એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને મેં થોડાક પતલા ઢોકળા બનાવ્યા છે તમારે થોડા જાડા બનાવવા હોય તો બનાવી શકાય હવે જે ઢોકળાની થાળી પર મેં લાલ મરચું સ્પ્રિંકલ નથી કર્યું તે ઢોકળાને આપણે વઘાર કરી લઈએ એના માટે ત્રણ ચમચી જેટલું કઢાઈમાં તેલ ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ રાય અને જીરું સરસ રીતે થઈ જાય એટલે થોડાક મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈએ હવે તેમાં બનાવીને રાખેલા ઢોકળા ઉમેરી દઈએ થોડાક સફેદ તલ ઉમેરી દઈએ તમારે થોડીક ખાંડ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકાય વઘારને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આ વઘારેલા ઢોકળા પણ બનીને તૈયાર છે તેના પર થોડાક લીલા ધાણા ઉમેરી દઈએ ઢોકળાને મેં બે રીતે સર્વ કર્યા છે એક વઘારેલા ઢોકળા અને ખાલી સ્ટીમ કરેલા ઢોકળા બંને રીતે આ ઢોકળા એકદમ સરસ લાગશે તમે બંને રીતે ટ્રાય કરજો આ ઢોકળા એકદમ સરસ પોચા બન્યા છે તો તમે પણ દાળ ચોખાના માપ સાથે એકદમ સરસ ટેસ્ટી એવા ઢોકળા બનાવી અને ટ્રાય કરજો અને પછી કમેન્ટમાં કરજો કે કેવા બન્યા હતા